अबड़ासा तालुका के हेरिटेज विलेज के नाम से जाने जाते वैसे 13 गांवों में MBBS डॉक्टर और एम्बुलेंस का अभाव होने के कारण गांव लोगों की परेशानियां बढ़ी है। अबड़ासा तालुका का 13 गांव जो हेरिटेज विलेज में शामिल हो चुका है। हेरिटेज विलेज के नाम पर मशहूर बने वैसे 13 गांव में फिलहाल प्राथमिक असुविधा फैली है। MBBS डॉक्टर तथा एम्बुलेंस की ही सुविधा नहीं होने के कारण स्थानिक विस्तार के लोगों को मेडिकल सुविधा पहुंचने के लिए काफी दिक्कतों का सामना करना पड़ रहा है। आसपास के करीबन 42 गांव यहां पर दवाई लेने आते हैं, लेकिन यहां पर जरूरी वैसे सुविधा ही नहीं होने के चलते आज दर्दी वैसे पीड़ित लोगों द्वारा मीडिया के समक्ष अपनी रजूआत की गई थी। PHC में डॉक्टर की मांग उठी है। ऐसे में मीडिया के समक्ष यहां पर रहते वैसे दर्दी और लोगों ने MBBS डॉक्टर सहित एम्बुलेंस की सुविधा बढ़ाई जाए वैसी लोक मांग उठाई थी। नमस्कार, હું જીલુ બાસોડા રાષ્ટ્રીય કારણીસેના કચ્છ જિલ્લાના પ્રમુખ તેમજ સદસ્ય પંચાયત ગ્રામ પંચાયત 13. આજ અમે લોકો અહીં આવ્યા છીએ, કેટલા દિવસ થયા ડૉક્ટર વગર આ સાવ કથળી ગયેલું, સાવ શું કરીએ, વ્યવસ્થા જ નથી, ડૉક્ટર નથી। MBBS માટે અમે કેટલી બધી અરજીઓ કરી છે, કેટલી બધી જાણ કરી છે, થઈ જશે। હવે લોકો અમે જલદ આંદોલન કરશું ને સાથે સાથે ગાંધીજીના માર્ગે પણ અમને ઉતરવું પડશે તો ઉતરશું। હવે આ કોઈ ઉપર અધિકારી કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપતો, આ થઈ જશે, આ કઈ રીતે ચાલશે। અમને આજુબાજુના 42 ગામ લાગે છે પ્રભુ, બધા ગરીબ પ્રજા છે, અહીંયા આવે છે બિચારાઓ, હવે ક્યાં જવું, અહીંયા ડૉક્ટર અમુક સ્ટાફ છે બિચારા, નર્સો છે, અમુક જે નાના એવા સ્ટાફમાં જે નર્સો છે બે ચાર પ્યુન એવા છે બિચારા, એ શું કરી શકે, કરીને શું ગોળી આપી શકે, શું આપી શકે બોલો। હવે અહીંયા કોઈ MBBS ડૉક્ટર નથી, ડૉક્ટરની સુવિધા થાય એવું કરો પ્રભુ। અમે આ છેલ્લી વખત સમજી લો, પહેલું અને છેલ્લું કહીએ છીએ, હવે તંત્ર સાંભળે તો સારું, નકા અમે જલદમાં જલદ આંદોલન આપવા પડશે, રોડ બંધ કરશું, ગાંધી તિંદિયા માર્ગે ઉતરશું। આ તંત્રના કાને કાંઈક અથડાતું નથી, સંભળાતું નથી તંત્રને, કોઈ અમને બેદરકારી પૂરો જવાબ આપી દે, બસ થઈ જશે, આ ક્યારે થશે। અને આજ આ લોકોની ફરિયાદ છે કે આ જે કોન્ટ્રાક્ટ બેચવાળા છે, બેનો નર્સો છે, ત્રણ મહિના થાય એ લોકોને પગારે નથી મળ્યો, તો એ બિચારા કઈ રીતે ચલાવે બધું। આ તંત્ર સાવ કથળી ગયેલું છે 13 હેરિટેજ વિલેજ, ગુજરાતની અંદર 2 હેરિટેજ વિલેજ આવેલા છે, 1 13 1 ધોળાવીરા, એમાં સમજી લો હેરિટેજ વિલેજ છે। ને આપણે આ સુવિધા આવી કઈ રીતે ચાલશે, આ બિચારા જે નાના મોટા છે નર્સો છે બહેનો છે, આપણા બાજુમાં અહીંયા છે પેટા આરોગ્ય કેન્દ્રમાં એક અમીનભાઈ કરીને છે, એ પોતાની બે બાજુ સર્વિસ કરે છે, બિચારા એક જણા શું કરી શકે, કરીને એ ગોળી આપી દે શું કરે, જવાબદારી લેશો તમે કે ઇન્જેક્શન આપે, કાલ સવારે કોઈને કાંઈ થશે તો જવાબદારી લેશો તમે, પછી કાલ સવારે ન કરે નારાયણ કંઈ થશે કોઈને, એ બિચારા પોતાની રીતે ગોળીઓ આપે છે, દવા આપે છે। ને હવે મહેરબાની કરીને આ અમારી છેલ્લી રિક્વેસ્ટ છે, હાથ જોડીને અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ, તંત્ર જાગો, હવે આ જો ડૉક્ટર નહીં મળે તો અમે એકનું બીજું કરી બેસશું, આંદોલન તો થશે સાથે સાથે ગાંધીજી ત્યાં માર્ગે પણ ઉતરશું, ને સમજી લો કે આ ગામ બંધ રહેશે, હવે તંત્ર તાળાબંધ સર, અમે આ શું છે જોઈએ, 8 દિવસની અંદર જો નહીં થાય તો આરોગ્ય કેન્દ્ર તાળાબંધી કરી નાખશું, પછી તમારા જે થાય અમે બિંદાસ કહીએ છીએ। હું અબડાસા તાલુકા પંચાયત સદસ્ય જગદાદા અદલેમાં, મારો જે ગામ છે એ આ PHCમાં આવે છે, મારી પંચાયત આ PHCમાં આવે છે, અને આ PHC એક દિવસ એવો એનું નામ હતું કે કચ્છમાં પણ ક્યાં નામ ન હતો, એવા નામી નામી ડૉક્ટર આવતા હતા, એવા ડૉક્ટર બે બે ડૉક્ટર હતા અહીંયા, એક નહીં એક વખત એવું હતું, અને આ દાતારો એવા અમને જગ્યા આપી છે, એવા રૂમ બનાવી આપ્યા છે, પણ એનું કોઈ કદર નથી। કદર કેમ નથી કે અત્યારે જો સરકાર બેઠી છે પોતાના તાયફામાં જ બેઠી છે, પબ્લિકનું કોઈ હિતનું કામ થાય, એ પ્રજાનું હિતનું કામ થાય એ સરકારને કોઈ માન્યા નથી। અમે અબડાસા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખને વારંવાર હું પોતે સામાન્ય સભામાં રજૂઆત કરું છું, પણ કોઈ પણ અહીંયા અમારી રજૂઆત સાંભળવા તૈયાર નથી,
કારણ કે અહીંયા તેરા ગામ પંચાયત મોટી પંચાયત છે અને આજુબાજુમાં 42 ગામ લાગે છે, 42 ગામ લાગે છે, એમાં પ્રસ્તુત હોવી જોઈએ. અને ઉપરથી અમે જે લખિત આપીએ છીએ તો સામે નિયાને જો ડૉક્ટર છે એ કહે છે કે ભાઈ અમારે અહીંયા તો બહુ સુવિધા છે તેરામાં. તેરામાં સુવિધા શું છે એ રીતે જ વિલેજમાં દવાખાનામાં એ તમે જોઈ શકો છો, કારણ કે જિલ્લા પંચાયતની અંદર આવે છે. અમારા 3 જિલ્લા પંચાયતના સદસ્ય છે, હું તો એને પણ કહું છું કે તમે જિલ્લા પંચાયતમાં છો, તમે થોડીક રજૂઆત કરો પબ્લિકની, કારણ કે બે તો અમારા પક્ષના જ છે જિલ્લા પંચાયત, એવું નથી કહેતો, પણ વારંવાર અમારા તેરા ગામ પંચાયત તેરા પીએચસી સામે અન્યાય થાય છે અને નથી એમ્બ્યુલન્સ, નથી કાંઈ ડૉક્ટર, કોઈ પણ મીંડો છે જે અમે હું પોતે હું લખિત વારંવાર સામાન્ય સભામાં લખિત રજૂઆત કરું છું. હું અબડાસા તાલુકા પંચાયતનો પ્રતિનિધિ છું, પણ વારંવાર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રજૂઆત કરું છું. આગલી પણ જે સામાન્ય સભા હતી એમાં રજૂઆત કરી, આ જે સામાન્ય સભા છે એમાં પણ રજૂઆત કરવાનું છું, પણ આ લોકો કોઈ પણ સાંભળવા તૈયાર નથી. સાંભળવા કેમ તૈયાર નથી કે આ બાજુ કોઈનું ચાલતું જ નથી, જિલ્લા પંચાયતની અંદર કોઈનું પદાધિકારીઓનું ચાલતું નથી તો આ પરિસ્થિતિ થાય છે ને. કા જેમ અમે આગળ આવીને કહીએ છીએ તો એનું હક છે જિલ્લા પંચાયતના સભ્યનું પણ. જય ભારત, જય હિન્દ. હું તેરા ગામના ઉપસર્પ તરીકે કોલી જમાજુસા. આ ગામના દવાખાનામાં કોઈ એવી ડૉક્ટરની સુવિધા નથી કે અમે વારંવાર નથી, કલેક્ટરને અરજી આપી છે, જિલ્લા પંચાયતમાં આપી છે, તાલુકામાં આપી છે, ધારાસભ્યને આપી છે, પણ એનું કોઈ પણ નિરાકરણ નથી થયું હજી સુધી. નથી એમ્બ્યુલન્સ અમારી ગામમાં નથી આવી, એમ્બ્યુલન્સ મેં આપી દીધી અરજી, પણ કોઈ એનો કામ નથી થયો. પછી જે અધિકારી નાના નાના છે એનું ખોટી રીતનું શોષણ થાય છે, એને કોઈ કામ કરવા દેતા નથી. મોટા જે અધિકારી છે એને દબાણમાં રાખે છે, એને કોઈ સાઇન નથી કરતી દેતા અને પૂરતો સગવડ નથી આપતા. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું હરેશ મહેશ્વરી, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન, તેરા ગ્રામ પંચાયત. અમે ઘણા વર્ષોથી અરજીઓ કરી જિલ્લા આરોગ્ય અધિકારીને, સિન્હા સાહેબને, અહીંયા અમને MBBS ડૉક્ટર મળતો જ નથી. હમણાં CHO સાહેબ ચાર્જ સંભાળે છે, પણ અહીંયા કાંઈ મતલબ નથી, સમજ્યા? એ પોતાની ફરજ બજાડે છે, પછી લોકલ અહીંયા કર્મચારી જે છે એનું પણ શોષણ થાય છે. એ વારંવાર અમને જાણ કરે કે અમારી સાથે આમ થાય છે, અમારો પગાર નથી થયો, અમારો કોન્ટ્રાક્ટ રિન્યુ નથી થયો. એ તાલુકા કક્ષાવાળે સિન્હા સાહેબને જોવાનું છે, સમજ્યા? સિન્હા સાહેબને ફોન કરીએ કે અમે મિટિંગમાં છીએ, પછી ફોન કરું, ક્યારે અમારો ફોન ઉપાડતા નથી. જિલ્લા આરોગ્ય અધિકારીને મેં મૌખિક વાત કરી, લેખિત વાત કરી, એ ખત્રીભાઈ કરી કોઈ RCHO જિલ્લા આરોગ્ય અધિકારી છે એને પણ મેં વાત કરી છે, એ પણ હવે ધ્યાન લીધું નથી. હવે અમને છેલ્લે ન છૂટકે રોડ રસ્તા બંધ કરવા પડે કે હોસ્પિટલ બંધ કરવી પડે એવું ન થાય તેના માટે અમને તાત્કાલિક MBBS ડૉક્ટર જોઈએ છે. અને અમે છાપામાં આપીએ છીએ, કચ્છ મિત્રમાં આપેલો, ત્યાં પણ અમને જવાબ મળ્યો કે ડૉક્ટર છે, ચાર્જમાં સંભાળે છે મોતાડાવાળા, પણ મોતાડાવાળા અહીંયા એકેય દિવસ આવ્યો નથી, એનો પણ અમે ખુલાસો કરવા માગ્યા છીએ. એની પાસે નકલ પણ મારી પાસે પડી છે. બીજા નંબરની વાત કે અહીંયા સરપંચે લેખિતમાં આપ્યો, અમે આપ્યો, ઉપસરપંચે આપ્યો, પંચાયતની બોડી લેખિતમાં આપ્યું અને માજી સરપંચે પણ આપ્યું, ગામના લોકોએ કોઈ અમારું સાંભળવા માટે તૈયાર નથી. હવે મહેરબાની કરી અમને ડૉક્ટર આપો, પ્લસમાં અમારી પાસે એમ્બ્યુલન્સ નથી, એમ્બ્યુલન્સ ઘણા વર્ષોથી આવી ગઈ છે, તો અમારી અહીંયા એમ્બ્યુલન્સ છે, પણ મારા એવા સમાચાર મળે છે કે બીજા મોથાળા ગામમાં અમારી એમ્બ્યુલન્સ જાય છે, એનું પણ અમને ખુલાસો કરી દો કે છે કે નથી, ન હોય તો અમને નવી એમ્બ્યુલન્સ આપો. ડિલિવરી માટે અમને પ્રાઇવેટ ગાડી લઈ અને બહેનોને લઈ જવું પડે પ્રાઇવેટ હોસ્પિટલમાં. અહીંયા ડિલિવરીનો રૂમ છે છતાં પણ કોઈ ડૉક્ટર નથી. પછી સોનોગ્રાફી માટે માંડવી કે નખત્રાણા ધક્કા પડે છે. મમતા કાર્ડ જે આવે એની ઝેરોસ્કોપી આપી દે છે બહેનો, કે પૂછા કરીએ કે અમારી પાસે મમતા કાર્ડ ઉપરથી આવતા નથી, ઝેરોસ્કોપીને કે બે વર્ષ સાચવી રાખજો, બે વર્ષ કેવી રીતે સાચવાય? પછી જે અહીંયા ડિલિવરીના પૈસા મળે છે એ પણ વચમાં બંધ થઈ ગયા હતા, જેમ તેમ કેમ અમુકના આવી ગયા છે, અમુકના ઇસ્યુના કારણે એ પણ કે આવી જશે. અમને રજૂઆત કરીએ તો કોની પાસે કહીએ? અહીંયા ડૉક્ટર હોય તો રજૂઆત કરીએ. વચમાં કમળાબેન નર્સ કરી આવ્યા હતા એની પણ બદલી કરી નાખી, ને કાં એ પણ જેમ તેમ ઇન્જેક્શન તો આપતા હતા,